नमस्कार, नर्मदा समाचारમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં કોરોનાના 7 દિવસમાં 100 નવા કેસ નોંધાયા. છેલ્લા 2-3 દિવસથી કેસોમાં ઘટાડો, પરંતુ કોવિડ સ્મશાનમાં 14 વ્યક્તિઓની અંતિમ ક્રિયા. નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે વિજય દિવસની ઉજવણી. 1971માં યુદ્ધમાં જીત અપાવનાર વીર જવાનોની શૌર્યગાથાને યાદ કરવામાં આવી. ભારતીય સૈન્ય અને પ્રત્યેક ભારતીય માટે ગૌરવવંતો દિવસ આજે વિજય દિવસ. વિશ્વમાં ભારતની આન બાન અને શાનમાં વધારો થયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં પુનઃ એકવાર ખુલ્લા કાંસમાં કેમિકલયુક્ત પાણી વહેતું થયું. અંકલેશ્વરમાં વ્યાપી રહેલ પ્રદૂષણના કારણે પ્રજા પરેશાન. ભરૂચ જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં 100 કોરોનાના કેસ નોંધાયા છે, તો એક સપ્તાહમાં 14 જેટલા વ્યક્તિઓની કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં 3200 કેસ નોંધાયા બાદ એક જ સપ્તાહમાં આંકડો 3300 ને પાર પહોંચી ગયો હતો. ગત તારીખ 7 ડિસેમ્બરના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા 3200 ને પાર પહોંચી હતી. ત્યારબાદ 14 ડિસેમ્બરના રોજ આ આંકડો 3300 પર પહોંચી ગયો હતો. 7 ડિસેમ્બરથી સતત 15-20 કેસ નોંધાયા હતા. 7 ડિસેમ્બરથી સતત 15-20 કેસ નોંધાતા હતા. જો કે છેલ્લા 2-3 દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થયો છે, તો સામે કોવિડ સ્મશાનમાં એક સપ્તાહમાં 14 જેટલા વ્યક્તિઓના મૃતદેહને અંતિમ ક્રિયા માટે લાવવામાં આવ્યા હતા. જિલ્લામાં કોરોનાના કેસ ક્યારેક ઉછાળો જોવા મળે છે, તો ક્યારેક કેસમાં ઘટાડો જોવા મળે છે. જો કે હાલ ઠંડીની ઋતુના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ છે, ત્યારે સૌએ સાવચેત રહેવાની જરૂર છે. ચેનલ નર્મદા પણ સૌને એ જ અપીલ કરે છે કે માસ્ક સેનિટાઈઝરનો સતત ઉપયોગ કરો અને સલામત રહો. તારીખ 16-12 દિવસ એટલે દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ. તેનું કારણ એ છે કે આજના દિવસે ભારતે પાકિસ્તાનની યુદ્ધમાં કારમી હાર આપી હતી, તેથી જ આજના દિવસને વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તારીખ 16-12-1971ના રોજ ભારતના પરાક્રમની નોંધ સમગ્ર વિશ્વ સ્તરે લેવાઈ હતી. ભારતના સહયોગના પગલે પૂર્વ પાકિસ્તાનનો અસ્ત અને બાંગ્લાદેશનું અસ્તિત્વ થયું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે 3-12-1971ના રોજ પાકિસ્તાને ભારત પર હવાઈ હુમલા કર્યા હતા, પરંતુ ભારતે પણ આગેતરી તૈયારી રાખી હતી, જેથી ભારતે પણ મક્કમતાથી વર્તી સૈન્ય કાર્યવાહી કરી હતી. 13 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. પાકિસ્તાનના 3000 કરતા વધુ સૈનિકો સમર્પણ કરવા મજબૂર બન્યા હતા. ભારતના સૈન્યના વડા સામ માણેકશાના શૌર્ય અને વીરતાની નોંધ વિશ્વએ લીધી હતી. તે સાથે જ વિશ્વએ બાંગ્લાદેશને માન્યતા આપી હતી. ત્યારથી તારીખ 16-12 વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. તે સમયના ભારતના વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધીને પણ વિશ્વના સૌથી શક્તિમાન વડાપ્રધાન તરીકે માન આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં કોરોનાના આજે 7 કેસ નોંધાતા જિલ્લામાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 3316 પર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં આંશિક ઘટાડો થયો છે. જો કે જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3300 ને પાર પહોંચી ગઈ છે. આજ રોજ સાંજ સુધીમાં જિલ્લામાં વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેના કારણે કુલ આંકડો 3316 પર પહોંચ્યો છે. ગત રોજ જિલ્લામાં 9 કેસ નોંધાયા હતા. હાલમાં જિલ્લામાં 100થી વધુ એક્ટિવ કેસ છે, તો મૃત્યુ આંક 32 પર સ્થિર છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એક કાંસમાં આજે પુનઃ એકવાર પ્રદૂષિત પાણી વહેતું થયું હતું. અંકલેશ્વરના ઉદ્યોગો સમયાંતરે પ્રદૂષણ ફેલવાના મુદ્દે ચર્ચામાં રહે છે. ક્યારેક વાયુ પ્રદૂષણ, તો ક્યારેક જળ પ્રદૂષણ, તો ક્યારેક જાહેરમાં ઘન કચરો ઠાલવવાના મુદ્દે કેટલાક બેજવાબદાર ઉદ્યોગોના કારણે આખા એસ્ટેટે બદનામી વહોરવાનો વારો આવે છે. આજે પુનઃ એકવાર જીઆઈડીસીમાંથી પસાર થતી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવ્યું હતું. અત્યંત દુર્ગંધ મારતું આ પાણી ખુલ્લામાં છોડી મુકાતા ખાડીની આસપાસ રહેતા લોકોએ પણ હાલાકી વેઠવી પડી હતી. કેટલાક જાગૃત નાગરિકોએ આ અંગે જીપીસીબીને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવા બેજવાબદાર ઉદ્યોગો સામે લગામ કસવામાં આવે તે જરૂરી છે. નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ઐતિહાસિક જીત મેળવી ભારતે વિશ્વ અને કુશળ નેતૃત્વનો પરિચય બતાવ્યો હતો. ભારતે પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય મેળવી હતી, જેના સંસ્મરણોને યાદ કરી ભરૂચની નારાયણ વિદ્યાલય સ્કૂલ ખાતે શૌર્ય ગીત ગાઈ ભારતની 1971માં યુદ્ધમાં જીત અપાવનાર વીર જવાનોની શૌર્યગાથાને યાદ કરવામાં આવી હતી. ભારતના આ વિજય દિવસની ઉજવણી સ્કૂલ સંચાલકોએ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરી લાઈવ યુટ્યુબના માધ્યમથી સ્કૂલના વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સબ ઇન્સ્પેક્ટર નિલેશ કટારિયા, ગુજરાત સાગર ભારતીના સંયોજક સુનિલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. ધર્મની બાબત
એમાં પણ એવું છે, આપણે એકેશ્વરવાદમાં માનીએ છીએ અને અનેક ઈશ્વરને માનીએ છીએ. ભારતની અંદર સૌથી વધારે તો આક્રમણ થયા હોય તો મુસ્લિમ પ્રજા દ્વારા, અને ઇસ્લામ ધર્મનો જે ઝંઝાવાત ભારતમાં આવ્યો એ સૌથી પ્રબળ હતો કે આપણે એની સામે ટકી ન શક્યા. એનું કારણ પણ એ જ છે કે એકેશ્વરવાદને માનવાને બદલે અનેકેશ્વરને આપણે પૂજીએ છીએ, જેથી એક સાથે રહી શક્યા અને એ લોકો. વાલિયા પંથકમાં સતત બીજા દિવસે ધુમ્મસિયા વાતાવરણે તાલુકો હિલ સ્ટેશનમાં ફેરવાયો હતો. ભરૂચ જિલ્લામાં વેવડી ઋતુ જોવા મળી રહી છે. જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કમોસમી વરસાદ વરસ્યો હતો, જે બાદ આજરોજ સતત બીજા દિવસે વાલિયા પંથકમાં ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને પગલે વાલિયા ગામ હિલ સ્ટેશનમાં ફેરવાયું હતું. ધુમ્મસની ચાદર છવાઈ જતા લોકોએ વધુ ઠંડીનો અહેસાસ કર્યો હતો, તો ધુમ્મસભર્યા વાતાવરણને પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે ધુમ્મસિયા વાતાવરણને કારણે લોકોએ હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલના પગલે જિલ્લામાં શેરડીનું કટિંગ બંધ હતું, પરંતુ હવે વરસાદી ખમૈયા કરતા પુનઃ એકવાર કટિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કેટલાય પાકને નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં છેલ્લા 1.5 માસથી શેરડીનું કટિંગ ચાલી રહ્યું છે, પરંતુ વરસાદના કારણે 1 સપ્તાહથી કટિંગ બંધ હતું અને જેના પગલે સુગર ફેક્ટરીઓમાં પીલાણની પ્રક્રિયા પણ બંધ હતી. જોકે હવે હવામાન ખુલ્લું થઈ જતાં પુનઃ એકવાર કટિંગ શરૂ કરવામાં આવ્યું છે. કટિંગ માત્ર 4-5 દિવસ પાછું થેલાતા શેરડીને કોઈ નુકસાન નહીં થાય. અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારમાં પૂરજોશમાં શેરડીનું કટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જગરીયા પોલીસે બાતમીના આધારે કતલખાને લઈ જવાતા 5 જેટલા વાછરડાને મુક્ત કરાવ્યા હતા. જગરીયા પોલીસને બાતમી મળી હતી કે જગરીયા તાલુકાના ભાલોદ નજીક આવેલા તરસાલી ગામેથી ગૌવંશને પિકઅપ વાનમાં લઈ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે, જેના આધારે તેઓએ વોચ ગોઠવી હતી અને પિકઅપ વાનને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી 5 જેટલા વાછરડા મળી આવ્યા હતા, જે અંગેનો પાસ પરવાનો માંગતા પિકઅપ વાનનો ચાલક તે આપી શક્યો ન હતો. પોલીસે કુલ 4.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 5 ગૌવંશને મુક્ત કરાવી પાંજરાપુર ખાતે ખસેડ્યા હતા. કોણ બનેગા કરોડપતિમાં 25 લાખ જીતનાર ભરૂચના 14 વર્ષીય બાળક અનમોલનું સન્માન કરવામાં આવ્યું હતું. કોણ બનેગા કરોડપતિ સ્ટુડન્ટ સ્પેશિયલમાં ભરૂચનો 14 વર્ષીય અનમોલ ઝડક્યો હતો અને 25 લાખની માતબર રકમ જીત્યો હતો. ભરૂચ ખાતે કાર્યરત અમિતાભ બચ્ચન એક્સટેન્ડેડ ફેમિલી ABEF દ્વારા અનમોલનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ યજ્ઞેશ મશાણી તથા સભ્યોએ તેના ઘરે જઈ અનમોલનું સન્માન કર્યું હતું. ભરૂચ શહેરમાં આવેલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે તારીખ 17 ડિસેમ્બરથી જનરલ ઓપીડી વિભાગ ફરી શરૂ કરવામાં આવશે. કોરોના મહામારી વચ્ચે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા સેવાશ્રમ હોસ્પિટલને COVID-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતાં હોસ્પિટલમાં COVID-19ના બેડની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે, જેને પગલે આગામી તારીખ 17 ડિસેમ્બર ગુરુવારથી સેવાશ્રમ હોસ્પિટલમાં તમામ ઓપીડી વિભાગ શરૂ કરવામાં આવશે. ગાયનેક, ફિઝિશિયન અને ઓર્થોપેડિક તેમજ જનરલ સર્જનમાં દર્દીઓની તારીખ 21 ડિસેમ્બરથી હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડના આધારે મર્યાદિત સંખ્યામાં ઇન્ડોર દર્દી દાખલ કરવામાં આવશે. રજા સિવાય ઓપીડી સવારે 9 કલાકથી 2 વાગ્યા સુધી ચાલુ રહેશે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સભ્યોએ અંકલેશ્વર ખાતેથી મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીના 3 મોબાઈલ કબજે લેવાયા છે. ભરૂચ SOGના સભ્યોનો સ્ટાફ ATS ચાર્ટર મુજબની કામગીરીમાં અંકલેશ્વર GIDC વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે જીતાલી ગામના રોડ પરથી પસાર થતા એક ઇસમની ઝડપી લેતા તેની પાસેથી 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે અંગે ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ મોબાઈલ ચોરીના હોવાનું જાણવા મળ્યું હતું અને આ ઇસમ જીતાલીની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો મનીષ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું. આ ઇસમ ભીડભાડવાળી જગ્યાએ જઈ તકનો લાભ લઈ મોબાઈલ સરકાવી લેતો હતો. પોલીસે 3 નંગ મોબાઈલ કિંમત ₹19,000 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રેડાઈ ભરૂચ રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઓફ ગુજરાત દ્વારા ભરૂચ ખાતે દિવાળી બાદ સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. ક્રેડાઈ રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઓફ ગુજરાત દ્વારા યોજાયેલ સ્નેહ મિલન સમારંભમાં સાંસદ મનસુખ વસાવા, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોનું સ્વાગત ક્રેડાઈના મુખ્ય રોહિત ચદરવાલા, ચેરમેન પંકજ હરિયાણી, પિયુષ શાહ, કિરણ મજમુદાર, જિજ્ઞેશ કોરલવાલા, અલ્કેશ શાહ, હેમંત પ્રજાપતિ, સિજલ શાહ સહિતના આગેવાનોએ કર્યું હતું.
उपरांत मनसुख वसावा तथा दुष्यंत पटेल ने वर्ल्ड टैलेंट ऑर्गेनाइजेशन संस्था द्वारा सम्मानित करवामां आव्या हता। ते बदल तेओनुं सम्मान करवामां आव्युं हतुं। अंकलेश्वर तालुकाना मातियड गांव खाते भारतीय किसान संघ द्वारा सदस्यता अभियान अंतर्गत बैठक मळी हती। भारतीय किसान संघ ना गुजरात प्रदेश मंत्री अने भरूच जिला प्रभारी आर के पटेल नी अध्यक्षता में अंकलेश्वर तालुका में माटीड गाम खाते सदस्यता अभियान अंतर्गत बैठक मळी हती, जेमां तालुका ना खेडूतो एकत्रित थया हता। आ बैठक में खेडूतो नी समस्या केवी रीते उकेली शकाय ते अंगे मार्गदर्शन आपवामां आव्युं हतुं, ज्यारे खेडूतो ना अन्य प्रश्नों अंगे चर्चा विचारणा करवामां आवी हती। आ बैठक में खेडूतो उपस्थित रह्या हता। दहेज पोलीसे असामाजिक प्रवृत्तियों साथे संकळायेल एक व्यक्तिने तड़ीपार कर्यो छे। दहेज पोलीस मथकनी हदमां देहगाम खाते रहेतो लुकमान आदम इब्राहिम पटेल केटलीय असामाजिक प्रवृत्तियों साथे संकळायेल हतो अने तेना विरुद्ध अनेक गुनाओ नोंधाया हता, जेना पगले दहेज पोलीस तेना विरुद्ध तड़ीपार अंतर्गत कार्यवाही करी हती, जेनी मंजूरी मळता लुकमानने भरूच जिल्लानी हदमांथी तड़ीपार करवानो हुकम करवामां आव्यो छे। भरूच शहेरना मक्तमपुर विस्तारमां आवेल विनायक पार्क सोसायटी नजीक आवेल मैदानमां पार्क करेल इकोकारनी उठांतरी थता पोलीस फरियाद नोंधावा पामी छे। भरूचना मक्तमपुर विस्तारमां आवेल विनय पार्क सोसायटीमां रहेता जयमीन भावसारे पोतानी इको गाड़ी नंबर जीजे 16CB 2972 मकाननी बाजूमां आवेल खुल्ला मैदानमां पार्क करी हती। ते दरमियान गत तारीख 13 डिसेम्बरना रोज तेओने रूपिया 3.25 लाखनी इको कारनी चोरी थई हती। चोरी अंगे सी डिविजन पोलीसे फरियाद नोंधी तपास हाथ धरी छे। अंकलेश्वर शहेरमां आवेल ज्योति टॉकीज पासे पार्क करेल बाइकनी चोरी थता पोलीस फरियाद नोंधावा पामी छे। अंकलेश्वरना जुनादीवा गाम खाते रहता अनवर इस्माइल बानवा पोतानी बाइक नंबर जीजे 16CG 0554 लई अंकलेश्वर शहेरमां आवेल ज्योति टॉकीज पासे पोतानी हेरस्टाइलनी दुकान पर आव्या हता, जेओए पोतानी बाइक दुकान सामे पार्क करी हती। दरमियान कोई उठावगीर तेओनी 20,000 नी बाइक नी चोरी करी फरार थई गयो हतो। चोरी अंगे शहर पोलीसे गुनो नोंधी तपास हाथ धरी छे। राजपारडी पोलीसे सारसा गामना गुलियापरा फळियामांथी जुगार रमता 6 જુગારીયાઓની ઝડપી પાડ્યા। राजपारडी पोलीस મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે સારસા ગામના ગુલિયાપરા ફળિયામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 2,000 અને 3 ફોન મળી કુલ 8,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે જુગાર રમતા સુનિલ ગૌતમ વસાવા, વિશાલ વસાવા અને સુનિલ અશોક વસાવા, હસમુખ માછી તેમજ મેલા વસાવા, સાગર વસાવાને ઝડપી પાડ્યો હતો। વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચની પ્રાઇમ કેર સંસ્થાન દ્વારા રવિવાર 20 ડિસેમ્બરના રોજ સવારે 10 થી બપોરે 12 કલાક સુધી રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્તમાન કોરોનાની સ્થિતિમાં રક્તની ઉણપ ન વર્તાય તે માટેનો આ સ્તુત્ય પ્રયાસ છે, તો રક્તદાતાઓને સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર। ભરૂચ જિલ્લામાં કોરોનાના 7 દિવસમાં 100 નવા કેસ નોંધાયા। છેલ્લા 2-3 દિવસથી કેસોમાં ઘટાડો, પરંતુ કોવિડ સ્મશાનમાં 14 વ્યક્તિઓની અંતિમ ક્રિયા। નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે વિજય દિવસની ઉજવણી। 1971માં યુદ્ધમાં જીત અપાવનાર વીર જવાનોની શૌર્યગાથાને યાદ કરવામાં આવી। ભારતીય સૈન્ય અને પ્રત્યેક ભારતીય માટે ગૌરવવંતો દિવસ આજે વિજય દિવસ। વિશ્વમાં ભારતની આન બાન અને શાનમાં વધારો થયો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં પુનઃ એકવાર ખુલ્લા કાંસમાં કેમિકલયુક્ત પાણી વહેતું થયું। અંકલેશ્વરમાં વ્યાપી રહેલ પ્રદૂષણના કારણે પ્રજા પરેશાન। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।